બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવની દીવ ખાતે સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય ગણિત વિજ્ઞાન મેળાનું થયું આયોજન. દીવ સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના બાળકો માટે તારીખ 17 અને 18 જાન્યુઆરી 2023 એમ બે દિવસીય ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. દીવ જિલ્લા મામલતદાર ધર્મેશ દમણિયાના વરદહસ્તે રિબિન કાપીને તેમજ દીપ પ્રાગટ્ય કરીને આ બે દિવસીય આયોજિત પ્રદર્શન મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. સાથે દીવ જિલ્લા શિક્ષણ અધિકારી આર કે સિંઘ, દીવ જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી પિયુષ મારો, સમગ્ર શિક્ષા દીવના એડીપીઓ અરવિંદ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં ગણિત વિજ્ઞાન વિષયના વિવિધ નાવીન્યસભર 57 જેટલા પ્રોજેક્ટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાંથી વિજેતા પ્રોજેક્ટ અને ટીમને નેશનલ લેવલ પર મોકલવામાં આવશે, જ્યાં તેઓ પોતાનો પ્રોજેક્ટ રજૂ કરશે. નોંધનીય છે કે આ વિજ્ઞાન મેળામાં મોટી સંખ્યામાં બાળકો શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ ગણિત વિજ્ઞાન મેળાને સફળ બનાવવા ખંતપૂર્વક પ્રયાસ કર્યો, જે અંતર્ગત દીવ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આશરે 35 શિક્ષકો અને 114 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. આ સાથે પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા સ્માર્ટ ડસ્ટબિનનો કોડ અપલોડ કરવામાં આવે છે. પછી જમ્પર વાયર દ્વારા આ કોષ્ટક પ્રમાણે બધી ગોઠવણી કરવામાં આવે છે. પછી તેમાં પાવર બેંક કે બેટરી દ્વારા પાવર આપવામાં આવે છે. ત્યારે અલ્ટ્રાસોનિક સેન્સરમાંથી અલ્ટ્રાસોનિક સાઉન્ડ નીકળે છે. જે અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે તે કોઈપણ વળાંકની સામે આવતા તે પરાવર્તિત થઈને પાછો આરતીના ઉનોમાં જઈ તેની જે ગોઠવણી કરવામાં આવે છે તે પ્રમાણે સર્વો મોટરમાં જાય અને મૂવમેન્ટ આપે છે, અને તે પ્રમાણે આ ડસ્ટબિનનું ઢાંકણું ખુલે છે અને બંધ થાય છે. આનો ઉપયોગ આપણે કોઈપણ પબ્લિક પ્લેસ, સ્કૂલ, શાળા, કોલેજ, ઘર ગમે ત્યાં થઈ શકે, અને કોરોના જેવી મહામારીમાં પણ સંસર્ગજન્ય રોગો સામે પણ લડવામાં મદદ કરે છે. અને બીજું કે આપણું દીવ પણ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે, તેમાં પણ આનો સમાવેશ કરી શકાય છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે.
બેક્ટેરિયા ના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપની ની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.